તે હું છું તે અને મારા સિવાય બીજા બધા લોકો જે રહી છે તે વચ્ચે શું ફરક છે? તમને તમારા મા બાપે કોલેજમાં મોકલા એ જ તમારે મોટામાં મોટી પુણ્ય છે. અને તેની સાથે તમે એવો વિચાર કરજો કે સમાજના કેટલાય બાળકો એવા છે કે સ્કૂલે નથી જઈ શકતા. સાચી કેળવણી ક્યારે થાય? કે તમે તમારા ચારિત્રનું ઘડતર કરો, તમારામાં માનવતાવાદી અભિગમ જાગે અને આપણે એ વિચારીએ કે ભાઈ સમાજ પ્રત્યેની મારી જે ફરજ છે તે મારે નિભાવવાની છે, તો એ કેવી રીતે નિભાવું? હું મારી પરિસ્થિતિ પ્રમાણે મારાથી જે કંઈ થઈ શકે તે હું કરી શકું છું. મારી પાસે કંઈ નહીં હોય તો એક અંધ વ્યક્તિને રોડ ક્રોસ કરાવવાની આપણે ભાવના જાગે અને કોઈ દેખાય આવે ને આપણે રોડ ક્રોસ કરાવીએ, એ પણ સેવા છે. આપણી પાસે કંઈ ન હોય તો પણ સેવા કરી શકે છે. આપણી પાસે કંઈક છે તો લોકોને આપીને આપણે સેવા કરી શકીએ છીએ. એટલે આ રીતે સમાજની અંદર આપણે જ્યારે આવ્યા છે, ભગવાને આપણને બુદ્ધિ આપી છે, ભગવાને આપણને જ્ઞાન આપ્યું છે, ભગવાને આપણને શિક્ષિત બનાવ્યા છે, અને જો આપણી પરિસ્થિતિ કંઈક સારી હોય તો સમાજના જે વંચિત લોકો છે, જે જરૂરિયાતમંદ લોકો છે, જે ગરીબો છે, તે ગરીબોને આપણે કંઈક આપી છૂટવાની ભાવના આપણામાં હંમેશા જાગૃત હોવી જોઈએ. એ ભાવનાત્મકતા આપણે પેદા કરવાની છે. અને આ રીતે સમાજના ઘડતરની અંદર તમે તમારો જે કંઈ થઈ શકે તે યોગ્ય ફાળો આપજો એવી હું આપની પાસેથી અપેક્ષા રાખું છું. અને એ જ મારી જીવનજ્યોત ટ્રસ્ટનું ગૌરવ છે. અને આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ કે તમે ખૂબ સરસ રીતે આ કામ કરો છો. ફક્ત કામ કરવા માટે કરવું એ નકામું છે. આપણે ફક્ત કેમ્પ કર્યો, સાથે રહ્યા, ખાધું પીધું, મજા મસ્ત કરી અને કેમ્પની અંદર સર્ટિફિકેટ મળી ગયું, એ નકામું છે. એ કેમ્પનો કોઈ અર્થ રહેતો નથી. સાચા અર્થમાં સેગવા કામના લોકો મને 5 દિવસ કે 7 દિવસ પછી આવીને કહેશે કે તમારે તાનો NSS કેમ્પના જેટલા છોકરાઓ છોકરીઓ આવ્યા હતા એ લોકોએ એટલું બધું સુંદર કામ કર્યું, અમારા હરિજનવાસને સફાઈ કરી દીધી, હરિજનવાસની અંદર અવેરનેસ પેદા કરી, રેલીની અંદર ગયા, રેલીની અંદર પણ એટલું ડિસિપ્લિન હતી અને ખૂબ સરસ રીતે એવા બધા સરસ સરસ અમારા ગામની અંદર પ્રોગ્રામ મનાવ્યા કે વી આર વેરી વેરી પ્રાઉડ ઓફ ધેટ થિંગ. તો મને મારી છાતી ગદગદ ફૂલશે કે નહીં, મારી દીકરીઓ અને મારા દીકરાઓએ જે કંઈ ગામમાં ગયા તે ગામની અંદર એટલું સુંદર કાર્ય કર્યું કે તાના લોકોએ મને આવીને કીધું, ત્યારે જ હું કહીશ કે ભાઈ નહીં, વી આર વેરી મચ પ્રાઉડ ઓફ યુ. બરાબર છે? ખાસ કરીને આ ધ્યાન રાખજો અને તમારા જીવનની અંદર પણ આને તમારો અંદર ઉતારજો, અંતરમાં ઝાંકવાની પ્રયત્ન કરજો અને સ્વને સમજીને તમારી પાસે જે કંઈ છે તે બીજાને આપવાનો પ્રયત્ન કરજો. એ જ સમાજની સાચી સેવા થશે. આટલું કહીને મારા વાણીને હું વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ. અને જો તમારે એક ગીત ગાઈ નાખું હું તમારે, બરાબર સરસ મજાનું ગીત છે. આમ તો હું બહાર ગાતો નથી પણ આજે મને લાગે છે કે મારે એ ગીત ગાવું જોઈએ. એલાઉડ છે ને? किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. रिश्ता दिल का दिल से एतबार का, जिंदा है हम ही से नाम प्यार का. जो भर के भी किस याद आएंगे, किसी के आंसुओं पे मुस्कुराएंगे, कहेगा फूल हर कली को बार बार, जीना इसी का नाम है, जीना इसी का नाम है. અને એક ગુજરાતી છે તે પણ મને ગમે છે, એ પણ હું તમને કહું. રાત ના રમકડા મારા રામે, મારા રામે રમતા રાખ્યા રે, લોકની માટી માટી માનવ થઈને કાચ્યા રે, રાખ ના રમકડા
ए बोले डोले रोज रमकडू नित नित गम तू मांगे, डोले बोले रोज रमकडू नित नित रम तू मांगे, आ मारू आ तारू कहिने एक बिजाने भांडे रे, राखना रमकड़ा रमकड़ा मारा रामे ओ मारा रामे रम तारा प्यारे, मृत्यु लोकनी माटी माटी मानव कहिने भाग्या रे, राखना रमकड़ा।